અરે 2 વાગ્યાની આસપાસ કરોડ ગામના જે સરપંચ છે દેવેન્દ્રભાઈ, એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો. 5થી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા. તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વ્હીકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું. અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું, એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી 5 જેટલા લૂંટારૂઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. એક લૂંટારૂ છે જે ઢાળપાડવા ટોળકીનો સભ્ય, એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો. આ 5એ 5 જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતાં સમગ્ર આખું આ જે ઢાળનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખે આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો. મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પારડીનો રહેવાસી છે, એ બાબુ વજીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે. બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે, દિલીપ નામનો જે વ્યક્તિ છે, દિલીપ પારઘી, એની આખી આ ગેંગ છે. આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ, ઢાળ, ચોરી, ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે. બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી, ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે, જે લોકો પૈસે ટકે સુખી છે, એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો, અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો. કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે, એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે, તો તમે એમના ઘર ઉપર તમે લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો. એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વજીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાય કરી આપ્યું.